અને હવે વાત કરીશું નકલીના ખેલ વિશે. અને રાજકોટથી આ નકલીનો ખેલ સામે આવ્યો છે અને અહીં નકલી એલસી પણ મળી આવી હોવાની જાણકારી સામે આવી છે. આમ તો નકલી ડુપ્લિકેટ્સ અનેક મળી આવ્યા છે અને નકલી ડુપ્લિકેટ્સ બનાવવાની ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે, ત્યારે હવે રાજકોટમાં ડુપ્લિકેટ એલસી બનાવવાની ઘટનાઓ સામે આવી છે. જાતિનો દાખલો કાઢવા માટે આ ડુપ્લિકેટ એલસી મૂકી હોવાની જાણકારી સામે આવી છે. જે પ્રકારે વચેટિયા દ્વારા 3,500 રૂપિયામાં આ એલસી કાઢી આપવાની જાણકારી સામે આવી છે. અધિકારીને શંકા જતા જ તેમના દ્વારા તપાસ કરવામાં આવી અને આ તપાસમાં ખુલાસો થયો છે. જે બારોટ નાયબ નિયામક અધિકારીએ આખું જે કૌભાંડ છે તે ઝડપી પાડ્યું છે. મહુવા અને દ્વારકાના એલસી રજૂ કરાયા હોવાનો ખુલાસો થયો છે અને આ એલસી ખોટા હતા. જોકે આ પહેલા આધાર કાર્ડ પણ ખોટા બનાવવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં વધુ એક આ જ પ્રકારનું ડોક્યુમેન્ટ કે જે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, જાતિનો દાખલો કઢાવવા માટે આ ડોક્યુમેન્ટ જરૂરી હોય છે અને એ પણ એલસી છે કે જે પણ હવે ડુપ્લિકેટ્સ બની રહ્યા છે. જાતિના દાખલો કઢાવવા માટે ડુપ્લિકેટ એલસીનો ઉપયોગ થયા હોવાનો પર્દાફાશ થયો છે. બારોટ સાહેબ છે, તેઓએ જ આખું આ કૌભાંડ છે તે ઝડપી પાડ્યું છે અને તેઓની સાથે જ આપણે વાત કરશું તેઓ શું કરી રહ્યા છે. સર, એક ડુપ્લિકેટ એલસી રજૂ કરીને જાતિનો દાખલો કાઢવાની વાત છે ને હાલ પોલીસ સ્ટેશને આવ્યા છે, કેવી રીતના ખબર પડી કે આ ડુપ્લિકેટ એલસી છે? શું આખું તમે પ્લાની આખી ચકાસણી કરી શું કહો છો ખાસ? આજે સવારે જનસેવા કેન્દ્ર બહુમાળી ભવનમાં એક બક્ષીપનને જાતિના દાખલા માટે એક અરજદાર આવેલા. હવે અરજદારમાં જાતિ પેટા જાતિમાં ધારકિયા જાતિ લખેલી હતી, એટલે અમારા ક્લાર્કે કહ્યું કે આ બક્ષીપંચમાં સમાવેશ થતો નથી ધારકિયાનો. એટલે થોડીક વાર પછી એ પાછા દેવી પૂજકનો દાખલો લઈને આવ્યા અને આખું એલસી બદલાઈ ગયું અને એની સાથે એના પુત્ર રસિક, પોતે સવસીભાઈ અને રસિક, એ બંનેના લિવિંગ સર્ટિફિકેટ જે દેવી પૂજકને વાઘરી લખેલા આવ્યા. એટલે અમારા ક્લાર્કને ડાઉટફુલ ગયો એટલે એ સીધા મને રિફર કર્યા કે સાહેબ પાસે જઈ આવો. મારી પાસે એ આવ્યા ત્યારે મેં બંને જોયું કે સર્ટિફિકેટ બંને ડાઉટફુલ છે. હવે જે એના પુત્રનું જે છે એ જામ કલ્યાણપુર દ્વારકા તાલુકાનું એલસી છે અને પોતાનું છે અરજદારનું એ છે મહુવા તાલુકો ભાવનગર જિલ્લાનું છે. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે આ જામનગર મહુવામાં ભણેલા છો? તો કે ના, અમે જોયું નથી, જામ કલ્યાણપુર પણ જોયું નથી. તો પછી આ કોને તમને આપી એલસી? તો કે સાહેબ ત્યાં બહુમાળીમાં એલસી મળે છે આવા. તો મેં કીધું ચલો બોલાવી લાવો એમને. એને લઈને આવ્યા ત્યારે પૂછ્યું કે ભાઈ આ કેટલા પૈસામાં તમે એલસી આપ્યું? તો કે સાહેબ 3500 રૂપિયા લીધા. એ જે લેનાર વ્યક્તિ સામેથી કહ્યું 1000 રૂપિયા ગઈકાલે લીધા અને 2500 રૂપિયા આજે. પછી એને કહ્યું કે મેં પણ બીજી વ્યક્તિ યોગેશભાઈ કરીને છે એમની પાસે લીધા. એટલે યોગેશભાઈ પણ ફોન કર્યો એને, પહેલાં તો આવવાની ના જ પાડી પણ મેં એમને કહ્યું કે ભાઈ પોલીસ કેસ કરું છું, પછી તમને ઘરેથી ઉઠાવી જશે પોલીસ. એટલે એ ડાયરેક્ટ મારી પાસે આવ્યા કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે. એટલે મેં એમને કહ્યું કે તમે આવા કેટલા એલસી આપેલા છે બોગસ, મને આપો ડિટેલ. પણ એ લોકો કે અમે આજે જ આપ્યા છે, અમે આપ્યા નથી. પણ મને એવો ડાઉટ ગયો કે કદાચ અગાઉ આપેલા હશે. એટલે મેં ડાયરેક્ટ પ્રનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહેલ છે. સાહેબ, જે રીતના તમે તેની સાથે ચર્ચા કરી જે ડુપ્લિકેટ એલસી કાઢી રહી છે, તમને શું અનુમાન? કારણ કે આ એલસી સરકારી સ્કૂલનું એલસી છે, તેમાં સિક્કા સહી આચાર્યને સહી ને બધું હોય છે, આવક નંબર પણ નાખે છે. તો શું લાગે છે, આખી બુક એણે તૈયાર કરી હશે કે શું છે? કારણ કે જે રીતના એલસી જોવા મળી રહ્યું છે, શું કહો છો? હા, મને પહેલાં ડાઉટફુલ થયો. એમાં આચાર્ય રેખાબેન કરીને છે એવું એમને સહી કરેલી છે અને આખી બુક બનાવેલી હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. એમ બંનેની સ્કૂલમાં અલગ અલગ સહી સિક્કા પણ ડુપ્લિકેટ હોઈ શકે શું લાગે? સિક્કા પણ બંને ડુપ્લિકેટ હોઈ શકે. અરજદારો જે છે બંને રસિકભાઈ અને હરજીભાઈ એના પિતા, એ બંને એ ક્યારેક જામ કલ્યાણપુર અથવા અને મહુવા એ બંને જોયું પણ નથી, તો અભ્યાસ કેવી રીતે કરી શકે? એટલે એ આખી બુક બનાવેલી લાગે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ એમની રીતે તપાસ કરે છે આવા કેટલા અગાઉ આપેલા છે અને કેટલી બુકો ફરે છે એમ. કેમ કે બહુમાળી ભવનમાં જાતિના દાખલા જે રોજ 125 થી 150 દાખલા નીકળે છે, એટલે આવા એજન્ટો ત્યાં સક્રિય થયેલા છે. 2-4 એજન્ટો મેં ઓફિસમાં બોલાવીને બંધ પણ કરાવી દીધા છે. પણ ઓફિસ બહાર આંટા મારતા હોય છે અને હવે જરૂરિયાતવાળા જે હોય છે
એ લોકોને સામે ચાલીને કે અમે ચલો તમે આટલા પૈસા આપો હું બનાવી દઉં, આવા ખોટા સરકારને બદનામ કરી રહ્યા છે, સાથે સાથે અમારી ઓફિસને પણ બદનામ કરી રહ્યા છે. એટલે આ લોકો પ્રત્યે કાયદેસરની કાર્યવાહી થાય એવી પણ હું એક વિનંતી કરું છું. એમ ભારત સાહેબ, તેઓનું કહેવું છે કે જે રીતના એલસી જે ચકાસણી કરવામાં આવી, જે રીતના લખાણ ઉપર શંકા ગઈને તેના આધારે આખું આ ડુપ્લિકેટ એલસીનું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે, અને હવે આ સમગ્ર મામલો છે તે પ્રહનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. જે પ્રકારે આ ડુપ્લિકેટ એલસીની જે ઘટના સામે આવી છે, આ પહેલાં પણ અનેક આવા ડોક્યુમેન્ટ્સ હોય કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ, મહત્વના ડોક્યુમેન્ટ્સ હોય છે, તે પણ નકલી બનતા હોવાની જાણકારીઓ સામે આવી છે. સવાલ એ ઊભો થાય છે કે આ પ્રકારે નકલી ડોક્યુમેન્ટ્સ કેટલા બન્યા હશે, અત્યાર સુધી ક્યાં ક્યાં તેને વાપરવામાં આવ્યા હશે. આધાર કાર્ડ સુદ્ધા જો નકલી બની જતા હોય છે અને જાતિના દાખલાઓ પણ નકલી બનતા હોય તો કેટલી સહાયો જે છે તે આવી જ રીતે નકલી લોકોને પહોંચી ગઈ હશે, એ પણ તપાસનો વિષય. કટાવા આવ્યા હતા તેઓની સાથે આપણે વાત કરીશું, તેમની સાથે જ વાત કરું. તમે શેના માટે બહુ મળી આવ્યા હતા અને શું જાતિનો દાખલો કાઢવા આવ્યા હતા અમે, કે 3500 રૂપિયા એ લોકોએ લીધા કે તમારું કામ થઈ જશે, તો અમે દીધો. તો આજે આ કે ડુપ્લિકેટ પહોંચ કાઢી દીધી અમને. તમે ક્યારે જામ રાવલ કે પછી કે દ્વારકા કે પછી મહુવા ગયા છો ક્યારે? ભાઈ ના, કોઈ દી નહીં, કોઈ દિવસ નહીં. તમે શું શું ડોક્યુમેન્ટ આપ્યા હતા એમને? આધાર કાર્ડ આપ્યું હતું, પછી આપણે ઓલું હું જલમ દાખલો નહીં દીધું હતું. જલમ દાખલો હતો, એક જલમ દાખલો સલટી હતી મારી, પણ એમાં હવસી સામજી હતું, સોમજી, એમાં સવસી સામજી કરવાનું હતું, દેવી પૂજા કરવાનું હતું, અને જાતિ દાખલો કાઢવાનો હતો. એમાં કે કીધું કે પૈસા કેટલા થાય, તે કે 3500 રૂપિયા થશે. તે મેં થઈ જાય કાંઈ ઓછું લઈશું, તે કે ના 3500 રૂપિયા થાય. તો મેં કીધું વાંધો નહીં, કરજો. પછી એક સાહેબી હતું, એક સાહેબી અમને કીધું હતું સોમવારે કે તમે સોમવારે કે સાહેબ આવશે ત્યારે કે તમે જાજો કે તે. એટલે સાહેબ અગર હું ન ગયો તો આ ભાઈ મને અહીંયા ભટકે કામ થઈ જાય છે. આજુબાજુ કામ કરીને રાવલ, રાવલ ગામ ગયા છો તમે? ના, કોઈ દી નહીં. રાવલમાં ભણ્યા છો? રાવલ સરકારી સ્કૂલ? ના, કોઈ દી નહીં, કોઈ દિવસ નહીં. આ જે સર્ટિફિકેટ કોણે એમને જ આપી દીધું? હા, એમને જ આપ્યું. આમાં સહી તમે કરી છે કે તમને અહીંયા નીચે મેં કરી? આમાં સહી તમને કરાવી દીધી. તમે રાવલની સ્કૂલમાં ભણ્યા છો? ક્યાં? કોઈ દી નહીં, કોઈ દિવસ નહીં. કેટલું ભણ્યા છો? અહીંયા આપણે 10 નંબરમાં હું હેને 5મું કા 6ઠું ભણ્યો. 10 નંબર સ્કૂલમાં? રાજકોટની. તમે? અહીં રૂખડિયા ફાટક દક્ષિણ ત્યાં જ. તમારું નામ એ સૌસી? હા, અમારું નામ સૌસીભાઈ સામજીભાઈ ઉકાણી. તમે રાણીવાડા પ્રાથમિક શાળા ગયા છો ક્યારે? ના, કોઈ દી નહીં. ના, નહીં. દ્વારા મહુવા પાસે આવ્યું? ના, કોઈ દી નહીં. ક્યારે? તમે ત્યાં ભણ્યા નથી ને દાખલા આપી દીધા? હા, દાખલા આવી ગયા. કોણે આપ્યા? એ તો હવે અમે જેને પૈસા દીધા ભાઈ ને, એ હવે એમને દીધો કે તમારું કામ થઈ ગયા છે. ક્યાં દીધા હતા તમે? બહુ માળી. બહુ માળી નીચે. કેટલા રૂપિયા દીધા હતા? 3500 રૂપિયા. તો જે રીતના વાત કરવામાં આવે, 3500 રૂપિયા છે તે આપવામાં આવ્યા છે, અને હાલ જે બંને છે તે ફરિયાદી બની રહ્યા છે, ને રાજકોટ પ્રહનગર પોલીસ સ્ટેશને અધિકારીઓ સાથે આવ્યા છે, ને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કારણ કે જે વ્યક્તિ જે સ્કૂલમાં જ નથી ભણ્યો તે સ્કૂલના એલસી તેઓની પાસેથી કેવી રીતના આવ્યા તે પણ એક મોટો સવાલ છે. જે કહી શકાય કે બહુમાળીની અંદર જે વચેટિયાઓ બેઠા હોય છે ને, આ પ્રકારના લોકોને ગોતી અને જાતિના દાખલા કઢાવવા બહાને તેઓ પાસેથી નાણાં પણ ખંખેરી રહ્યા છે, ને સાથે ડુપ્લિકેટ સર્ટી છે તે પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો જે રીતે આ ઘટનાઓ સામે આવી રહી છે, ખાસ કરીને નકલીના ખેલ વિશે, શું તંત્ર આ તમામ નકલીના ખેલથી અજાણ છે?
કોની રહેમ રાહે આટલા મોટા કૌભાંડો ચાલે છે, શું આ કૌભાંડો ચાલે છે તેની તપાસ થતી નથી, યોગ્ય રીતે થતી નથી? અત્યાર સુધી કેટલાય ડોક્યુમેન્ટ્સ આવા બન્યા હશે કે જે પકડાયા નથી અને આ ડોક્યુમેન્ટ્સ બનાવીને કોઈ પણ વ્યક્તિએ પોતાના કામ કઢાવી લીધા હશે. ડુપ્લિકેટની ભરમાર પર આખરે અંકુશ આવશે પણ ખરા, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે રાજ્યમાં ખાદ્ય પદાર્થથી લઈને આ પ્રકારના ડોક્યુમેન્ટ સુધી તમામ વસ્તુઓ નકલી મળે છે અને નકલીની ભરમાર વચ્ચે સવાલ માત્ર એટલો જ છે કે શું આ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતા શું કોઈને ડર નથી લાગતો, કાયદાનો ડર નથી લાગતો? સૌથી મોટો સવાલ તો એ છે કે આ પ્રકારે નકલી ડોક્યુમેન્ટ્સ બને છે તો એક બાદ એક એ વધતા જવાના છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ અને કોઈ પણ જરૂરિયાત હોય તો એ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી લેશે, કારણ કે ખૂબ જૂજ રૂપિયામાં નકલી ડોક્યુમેન્ટ્સ આસાનીથી બની જાય છે. અહીંયા તો શંકા ગઈ અને ત્યારબાદ તપાસ થઈ અને ત્યારબાદ ખબર પડી કે આ તો એક મોટું કૌભાંડ છે. આવી કેટલી જગ્યાઓ હશે કે જ્યાં આ બે હૂબ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે અને તેની શંકા પણ ન કરી શકે એવા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે, અને એટલા જ માટે ખૂબ જ ચિંતાજનક ઘટનાઓ છે કે જેના ઉપર કાર્યવાહી થવી જોઈએ.